नमस्कार दर्शक मित्रों, दिलोकसत्ता शो में आपनु स्वागत छे। छेल्લા एक वर्ष में अपना देश में ताव ते गुलाब जवा जेवा अनेक वावाझोड़ा तूटी पड़िया हता, जेने जनजीवन पर भारे असर करी हती। अने एमां पण खास करीने ताव ते तो खूब ज विनाश वेर्यो हतो, अने साथे ज कमोसमी वरसादना पगले धरती पुत्रोए खूब ज नुकसान भोगवू पड्यु हतु। अने आवा अवारनवार कुदरती आफतोना कारणे खेडूतोने राता पाणीए रोवाना वारा आव्या छे। त्यारे हवे भर उनाळे वधु एक वावाझोड़ानो खतरो आपणा देश पर आवीने ऊभो छे। जेमां रिपोर्ट मुजब जाणवा मळी रह्यु छे के बंगाळना अखातमां उद्भवेला चक्रवाती वावाझोड़ा असानीने कारणे समुद्र काठो धरावता अनेक राज्योने वरसादनी चेतवणी आपवामां आवी छे। परंतु आ બધામાં સારા સમાચાર એ છે કે આ વાવાઝોડું નબળું પડી ગયું છે, અને 24 કલાકમાં એ વધારે નબળું પડવાની હવામાન વિભાગની આગાહી કરનાર એજન્સીનું કહેવું છે। પરંતુ તેમ છતાં પણ આ અસાની ચક્રવાતને પહોંચી વળવા માટે એનડીઆરએફની 50 ટીમો તૈયાર કરાઈ છે। તો ચાલો તમને આના વિશે વધુ વિગતવાર જાણકારી આપી દઈએ। तो मीडिया अनुसारू जाणवा मळी रह्यु छे के आ वावाझोड़ाना पगले आंध्र प्रदेश, पश्चिम बंगाळ अने ओडिशाना काठा विस्तार धरावता अमुक ठेकाणे भारे वरसाद पड़े तेवी आगाही छे। जेथी आ असानीने कारणे आने पहोंची वळवा माटे प्रभावित विस्तारोमां एनडीआरएफ द्वारा कुल 50 टीमो तैनात कराई छे, जेमांथी 22 पश्चिम बंगाळ, ओडिशा अने आंध्रमां तैनात कराई छे। ज्यारे बाकीनी 28 टीमोने राज्यमां एलर्ट रहेवानुं कह्युं छे। तेमज बंगाळना काठा विस्तारोमां 12 टीमो, ज्यारे आंध्र प्रदेशमां 9 अने ओडिशाना બાલાસોરમાં એક ટીમ તહેનાત કરાઈ છે, જેમાંથી એક ટીમમાં સામાન્ય રીતે 47 જવાનો હોય છે, જે ઝાડ કાપવાના ઓજાર, સંચાર ઉપકરણો, પ્રાથમિક સારવાર માટેની જરૂરી સાધનો અને રબરની હોડીઓથી લેસ હોય છે। સાથે જ તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ હવામાન વિભાગ તરફથી એવું પણ જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડું પોતાની તીવ્રતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂક્યું છે અને હવે ધીમે ધીમે તે નબળું પડી રહ્યું છે। પરંતુ તેની અસરને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, અને આવી સ્થિતિમાં આગામી અમુક દિવસો સુધી ચાલુ રહેવાની સંભાવના છે। અને સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે પ્રચંડ ચક્રવાતી તોફાનમાંથી નબળું પડીને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી ચક્રવાતી તોફાન અસાનીના આંધ્રપ્રદેશ તરફ આગળ વધવાની સાથે જ હવામાન વિજ્ઞાન વિભાગે મંગળવારે રાજ્યના કાંઠા વિસ્તારો માટે તોફાન અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, આંધી અને પવન ફૂંકાવા તથા સ્થાન વિસ્તારોમાં પૂરને જોતા રેડ એલર્ટ પણ જાહેર કરેલું છે। જો કે અસાનીના લેન્ડફોલ થવાની શક્યતા નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।